मित्रों अत्यारे मारा कूवो हूँ सामत देवश्री कामरिया मैं एक कूवो बनावेलो छे। ए कूवानो खास हेतु एटलो छे कि कूवामां पाणी रिचार्ज करूँ। मारा खेतरनी बाजूमां थी वोकळो पसार थाय अने आ वोकळानुं पाणी जो हूँ कूवामां उतारूँ तो आजूबाजूना 2 કિલોમીટરના એરિયામાં ખેડૂતોને ફાયદો થાય। એટલા માટે આ કૂવાની અંદર ભોયરા છે અને ભોયરા હોવાને કારણે જેટલું પાણી આમાં જાય એ બધું રિચાર્જ થાય। તમે જોઈ શકો કે આ કૂવો ક્યારેય ભરાવાનો નથી અને જેટલું પાણી ઉપરથી પડે વોકળામાંથી પાણી જાય એ કૂવાની અંદર જતું રહે અને કૂવામાંથી વોયરામાં રિચાર્જ થઈ જાય। આ મારા ખેતરનું પાણી છે। આ ખેતરનું પાણી આ રીતે મેં 2 ઘરનો જગ્યા મૂકી અને ખેતરનું પાણી કૂવામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો અને આ આખું ખેતર ભરાયેલું છે। આ ખેતરનું પાણી હું કૂવામાં રિચાર્જ કરી રહ્યો જે તમે વિડીયોમાં જોઈ શકો। બીજું જે વોકળું છે આ વોકળાની અંદર જે વરસાદી પાણી વહી રહ્યું હતું વહી જતું હતું એને રોકવા માટે ટ્રાય કરી સામે કાંઠે એક ભાઈ પણ ઊભા છે આ વોકળામાં સહેલાઈથી ઉતરી શકાય નહીં મોટરસાઈકલવાળા ભાઈ જે ઊભા છે અને આ વોકળાનું પાણી ટોટલ કૂવામાં ઉતરે એવો મેં પ્રયત્ન કર્યો અને વોકળું તમે જોઈ શકો કે ઘણું બધું પાણી લાખો લીટર પાણી અત્યારે વોકળામાં વરસાદનું વહી રહ્યું અને એને રોકી અને એક સરસ મજાનું કાર્ય કરવાની કોશિશ કરી ખેડૂતોને ઉપયોગી થાય। દરેક ખેડૂત આ રીતે પોતાના ખેતરનો જો રિચાર્જ કરે તો મીઠા પાણીની સમસ્યા હલ થાય। આખું તમે જોઈ શકો કે કૂવાની અંદર મેં કેવી રીતે 12 ભૂંગળા મૂકી અને રિચાર્જ કરવાનો પ્રયત્ન કર્યો। 3 ભૂંગળા મૂકેલા છે વત્તા ખેતરનું પાણી જગ્યા રાખી કૂવામાં અને ઉતારેલું છે। આ કૂવો જેટલું પાણી આવશે એટલું જમીનમાં ઉતરશે તમે જોઈ શકો બરાબર।